પર્યાવરણ બચાવો અને જાળવણીને લઈ હવે ન્યાયાધીશો પણ સતર્કતા દાખવી રહ્યા છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં રાજ્યની દરેક ન્યાય સંકુલ અને ન્યાયાધીશ નિવાસ સંકુલમાં વૃક્ષારોપણ કરનાર નામદાર હાઈકોર્ટના નિર્દેશ અનુસાર રોજ છોટાઉદેપુર ખાતેની જિલ્લા ન્યાયાલય સંકુલ અને નવનિર્મિત ન્યાયાધીશ નિવાસ સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે મનુષ્ય પોતાની જરૂરિયાતો સંતોષવા વન એટલે કે જંગલોને જાણે અજાણે નિકંદન કાઢી રહ્યો છે, જેના પરિણામે પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. જંગલો એટલે કે વૃક્ષો હોય તો વરસાદ આવે, ત્યારે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો અને વૃક્ષો વાવો વરસાદ લાવવાનો હેતુ સિદ્ધ કરવા રાજ્યની હાઈકોર્ટ દ્વારા રાજ્યના તમામ ન્યાયાલય સંકુલો અને તમામ ન્યાયાધીશ સંકુલોમાં વરસાદના આગમન ટાણે એટલે કે જુલાઈના પ્રથમ સપ્તાહમાં વૃક્ષારોપણ કરવાના નિર્દેશ કરાયા હતા, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ન્યાયાધીશ કે એસ પટેલ સહિત તમામ કોર્ટના ન્યાયાધીશો અને વકીલોએ વન વિભાગના સહયોગથી કોર્ટ સંકુલમાં વૃક્ષારોપણ કર્યું હતું. તો સાથોસાથ જિલ્લા ન્યાયાધીશના નવનિર્મિત નિવાસ સંકુલમાં પણ નિવાસ અર્થે પ્રવેશ કરતા પૂર્વે સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નામદાર ગુજરાત હાઈકોર્ટે જુલાઈના પ્રથમ વીકમાં તમામ ડિસ્ટ્રિક્ટ કોર્ટોના કમ્પાઉન્ડમાં તેમજ જજીસ ક્વાર્ટરના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવા માટેનો આદેશ કરેલો, એના અનુસંધાનમાં આજરોજ ડિસ્ટ્રિક્ટ કોર્ટના કમ્પાઉન્ડમાં અમે વૃક્ષારોપણ કરેલું છે. તે બાદ અમારો અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં નવો ડિસ્ટ્રિક્ટ જજનો બંગલો બનેલો છે, એ બંગલામાં પણ આજરોજ અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજેલો છે. આજરોજ આ છોટાઉદેપુર બાર એસોસિએશનના તમામ એડવોકેટ, પ્રેસિડેન્ટ, તમામ વકીલો, તમામ સરકારી વકીલો તેમજ સ્ટાફ, તમામે તેમજ જંગલ ખાતાના સહયોગથી ફોરેસ્ટ ઓફિસર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તમામની ઉપસ્થિતિમાં, તમામની હાજરીમાં આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ અમે યોજેલો છે.